दाहोद में आज बीटीपी भारतीय ट्राइबल पार्टी द्वारा दाहोद में गैरकायदेसर चालता ईटोना भट्टा की तपास बाबते दाहोद जिला कलेक्टर ने आवेदन पत्र आपवामां आव्युं हतुं। दाहोद में आज गैरकायदेसर ईटोना भट्टा चाली रहा है, जेनी तपास बाबते बीटीपी भारतीय ट्राइबल पार्टी द्वारा आज दाहोद कलेक्टर श्री ने आवेदन पत्र आपवामां आव्युं हतुं, जेमां दाहोद जिला में दाहोद, गरबाड़ा, धानपुर, लीमखेड़ा, बारिया, सिंहवड, फतेहपुरा, संजेली અને જાલોદ તાલુકાઓમાં ઈંટોના ભટ્ટા બે ફાર્મ બન્યા છે। ગુજરાત રાજ્ય અનુસૂચિત વિસ્તારો સીધા મહામહિમ રાજ્યપાલશ્રીના દેખરેખ હેઠળ આવેલ છે। ઈંટો બનાવવા માટે ખૂબ મોટા પ્રમાણમાં માટીનો સ્ટોક કરી દેવામાં આવે છે। ઈંટો બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી માટી ક્યાંથી લાવવામાં આવે છે, માટી માટે સરકારશ્રીની પરવાનગી લેવામાં આવે છે કે કેમ, રોયલ્ટીની રકમ સરકારશ્રીમાં જમા કરાવવામાં આવે છે કે કેમ, જમીન લેવલ કરવાના નામે લાખો ટન માટીનો જથ્થો ભેગો કરવામાં આવે છે અને તેનો ગેરકાયદેસર વેપાર થઈ રહ્યો છે। ખેતીલાયક જમીનનું લેવલ કરવાના નામે જમીનોનું લેવલ 8-10 ફૂટ જેટલું ઊંડું થઈ ગયેલ છે, તેમજ રહેણાંક વિસ્તારોમાં ચાલતા ભટ્ટાઓથી આસપાસના રહેતા લોકોને પ્રદૂષણનો સામનો કરવો પડે છે। આ ઈંટોના ભટ્ટાઓની પરવાનગી કોના દ્વારા આપવામાં આવી છે તે બાબતે આપના માધ્યમથી તમામ ભટ્ટાઓની યોગ્ય તપાસ માટે આદેશ કરવામાં આવે, જેથી વસાહત તેમજ પર્યાવરણને થઈ રહેલા નુકસાન પર રોડ વાગી શકે, તેમજ સરકારશ્રીની તિજોરીને પણ આ ગેરકાયદેસર ચાલતા કામોથી નુકસાન ન થાય તે માટે સત્વરે કાર્યવાહી છે તે માટેની જે રોક લગાવવામાં આવી, આજે બીટીપી ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। તેમજ ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેનાના તમામ હોદ્દેદારો ભેગા મળીને જે દાહોદ જિલ્લાના અંદર જે ઈંટોના ભટ્ટાઓ પર જે ગેરકાયદેસર રીતે જે ખનન કરી અને જે રોયલ્ટીની જે ચોરી કરે છે, તેમજ જે સ્ટોકની વાત કરીએ આપણે, જે ઈંટોનો જે સ્ટોક બનાવ્યો છે, જ્યારે પરિપત્રના હિસાબે આ લોકો સ્ટોક નથી રાખતા અને એનાથી બમણો 4-5 ગણો સ્ટોક રાખી અને સરકારની રોયલ્ટીની ચોરી કરે છે, તેમજ જે એના ભટ્ટાના હિસાબે આજુબાજુના જે અમારા આદિવાસી વિસ્તારમાં જે જમીનો આવેલી છે ત્યાં પણ એ ભટ્ટાઓના હિસાબે ત્યાં નુકસાન થયેલ છે, ત્યાં સારો પાક નથી મળતો। આવી રીતે આવા બધા ઘણા પ્રશ્નો છે એ અમે આવેદનપત્રના અંદર પાઠવ્યા છે અને આ આવેદનપત્રને ધ્યાનમાં રાખી અને કલેક્ટર સાહેબ એને ધ્યાને લઈ અને તાત્કાલિક ધોરણે જે આવા ભટ્ટાઓ છે। શૈલેષ રાઠોડ, વી ઇન્ડિયા ન્યૂઝ, દાહોદ।